માથે બેડા અને હાથમાં રાશ સાથે પાણીની શોધમાં નીકળેલી મહિલાઓના સમૂહના આ દ્રશ્યો આપણા રાજ્યના એ સ્થળના છે જ્યાં હજુ નલ સે જલના સૂત્ર થોડા કાગળમાં અને ઝાઝા હવામાં સંભળાઈ રહ્યા છે. શહેરના લોકોને કે જેમને ચકલી ચાલુ કરતા જ પાણી મળી રહે છે તેવા લોકોને કુવા કાંઠે પાણી ભરતી પનિહારીઓનું આ દ્રશ્ય મનોરમ લાગશે. પરંતુ જ્યારે તમે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના આ બગડુ ગામની મુલાકાત લેશો તો તમને આ સુંદર દ્રશ્યોની ભીતરમાં રહેલી હાડમારીની વેદના સાંભળવા મળશે. પાણીની બહુ સમસ્યા છે અને અહીંયા પાણી આવે છે પણ ખારું આવે છે, એટલે ત્યાં ગામમાંથી ભરી લાવવું પડે. વાત એમ છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ મહુધા તાલુકાના બગડુ ગ્રામ પંચાયત હેઠળ આવેલા 6 જેટલા પેટાપરા વિસ્તારમાં પીવાલાયક પાણીનો કોઈ સોર્સ નથી. આ ગામમાં જે વર્ષો જૂના બોર છે તેમાં ખારું પાણી આવે છે જે વાપરવા કે પીવાલાયક નથી. આથી ગામની મહિલાઓએ માથે બેડા લઈને છેક 2 કિલોમીટર દૂર પીપરિયા વિસ્તારમાં આવેલા કુવા પર પાણી ભરવા જવું પડે છે. ગામ લાગે તો અમારે બગડું, પણ આ રેવન્યુ ખૂંટ જ અમારી હદ બધી ખૂંટ જ માં લાગે છે અને પાણીને પીવાની ઘણી બધી સમસ્યાઓ છે. પાણી છે નો ડાઉટ, પણ એકદમ ખારું પાણી આવે છે કે જે વપરાશ મહિના વાપરી શકાય અને પીવા માટે અમારા અહીંના લેડીઝ મોથે માટલા અને દેગડા મૂકીને ગામમાં 1.5 કિલોમીટરથી ઉપરનો એરિયા છે, એટલા એરિયા એટલે દૂર જાય છે ત્યાં આગળ અને ત્યાંથી પાણી બદલાવે છે. અહીંથી નજીક અમારે ખૂંટ જ થાય છે, ત્યાં આગળ મીઠા પાણીનો લાભ મળે છે પણ એ લાભ અમને મળ્યો નથી. સરકાર દ્વારા તો એવા દાવા કરાઈ રહ્યા છે કે રાજ્યમાં દરેક ઘરને નળથી જળ આપવાની યોજના 100% સિદ્ધ થઈ ગઈ છે અને એ પણ સમય પહેલા. પરંતુ આવા અનેક ગામની વાસ્તવિકતા તદ્દન જુદી છે. આવા અનેક ગામોમાં પીવાના પાણી માટે મહિલાઓ જ નહીં નાના બાળકોએ પણ અભ્યાસ છોડીને પાણી ભરવા જવું પડે છે. 2 કિલોમીટરની સફર ખેડીને આ લોકો કુવેથી પાણી ભરે છે, એટલે કે ગૃહિણીઓને દિવસનો મોટા ભાગનો સમય પાણી ભરવામાં જ પસાર થઈ જાય છે. પીવાનું પાણી સમસ્યા ઘણા લાંબા સમયથી છે, મતલબ જ્યારથી અહીંયા આ ઘરોનું બધું વસવાટ ચાલુ થયું ત્યાંથી સમસ્યા છે. અને પીવાનું પાણી સમસ્યા અમારે એકલી નથી, કાલે ગામમાં જ સમસ્યા ચાલુ છે. પીવાનું પાણી વાપરવાનું એનું પાણી તો મળી રહે છે આમ, મતલબ કે તો અને પીવાનું પાણી સમસ્યા પ્રોબ્લેમ તો ઘણા સમયથી ચાલતો આને જ છે આમ. કેવી રીતે લાવો છો? અહીંથી 1.5 કિલોમીટર દૂર ગામ છે બગડું અમારું, ત્યાંથી બધા ચાલીને પાણી ભરવા જાય છે અને કૂવાથી પેલું કૂવામાંથી ખેંચીને દોરડું ખેંચીને જે આવે ને પહેલાંથી પહેલાં જે ચાલતું હતું ને એ વસ્તુ એનાથી ચાલે છે, મતલબ કે ખેંચીને કરે છે. એટલે અમારા પૂરતું પીવાનું સમાની સમય છે, અમારે એકલી નહીં આખા ગામની છે આ વસ્તુ તો. આ ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ખીજલપુર અને સરસવની જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પાણી આપવાની યોજના અમલમાં મુકાઈ હતી, પરંતુ એ યોજના જાણે માત્ર કાગળ પર જ અટકી ગઈ હોય તેમ લોકોના ઘરે નળ પહોંચ્યા જ નથી. ગામમાં થોડી જૂની પાણીની લાઈનો હયાત છે જેનાથી માંડ 1-2 મહોલ્લામાં જ પાણી પહોંચે છે, પરંતુ મોટા ભાગના ગામ લોકો પીપરિયા વિસ્તારના કુવા પર જ નિર્ભર છે. લગભગ અમે અમારા ખ્યાલ મુજબ 50-60 વર્ષથી આ તકલીફ તો છે, એટલે આગળ સંપૂર્ણ બનાવવાનું હતું, ત્યાં રજૂઆત કરી, પાઇપલાઇન નખાઈ પણ હજુ સુધી જોડ્યું નથી. પણ સરકાર દ્વારા લોકોના ઘર સુધી પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયાની યોજના તો બનાવી દેવામાં આવી છે, પરંતુ વિભાગની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચારના કારણે હજુ પણ બગડુ સહિતના વિસ્તારોમાં રહેતા 2000થી વધુ લોકોએ પાણી માટે ઠેર ઠેર ભટકવું પડે છે. સમગ્ર મામલે પાણી પુરવઠા વિભાગને રાજ્ય સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવી યોજના પણ બનાવવામાં આવી, પરંતુ એ યોજના જમીન પર ન ઉતરતા હર ઘર મીઠા પાણીની રાહ જોતા આ ગ્રામજનો આજે પણ આ કુવેથી પીવાનું પાણી ભરવા મજબૂર છે. કેમેરામેન રમેશ પરમાર સાથે સંદીપ રાજપૂત, VTV ન્યૂઝ, મહુધા.